નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો આજે આપણે પાઠની શરૂઆત કરીશું પ્રકરણ આઠમાં સજીવ કેવી રીતે પ્રજનન કરે છે સૌ પ્રથમ હું કહેવા માગું છું કે આ પાઠની અંદર પણ આપણે પ્રથમ એ જ રીતે ટૉપિક જોઈશું જે પૂછાવાના છે પછી એ જ પ્રમાણે હું કહું છું કે પછી આપણે એના જે બાકીના ટોપિકોની ચર્ચા પછી કરી લેશું પણ પ્રથમ આપણે એ જ ટોપિક ચલાવી દઈશું જે પૂછાવાના છે એટલે આપણે એક્ઝામ આવે તો પણ એની આપણને ખ્યાલ આવે તો પ્રકરણ આઠ સજીવોમાં કેવી રીતે પ્રજનન કરે છે દર્શાવતો પાઠનું નામ છે આપણે જોઈએ તો આપણી આજુબાજુ કેટલાય સજીવો હાજર છે જેમાં મનુષ્ય સહિતના પ્રાણીઓ ઉચ્ચ કક્ષાના જે પ્રાણીઓ જે છે અને વનસ્પતિ પણ હાજર છે જે પોતાની રીતે કંઈકને કંઈક અંગો દ્વારા તે પ્રજનનની પ્રક્રિયા કરતા હોય છે આ પ્રક્રિયા દરમિયાન શું થતું હોય છે તો પોતાના જેવું એક નવો સજીવ ઉત્પન્ન થતું હોય છે અગાઉના ધોરણમાં પણ આપણે પ્રજનનની વ્યાખ્યા ભણી ચૂક્યા છે કે સજીવોમાં પોતાના જેવા જ એક નજ નવા બાળ સજીવનું નિર્માણ કરવાની એક ક્રિયા એટલે પ્રજનન કહેવામાં આવતી હોય છે જૈવિક ક્રિયાઓની તુલનામાં તુલનામાં જોઈએ તો વ્યક્તિગત રીતે સજીવનું જીવન ટકાવી રાખવા માટે પ્રજનનની ક્રિયા જરૂર નથી બરાબર માણસ જે છે એવું જરૂર નથી કે દરેક વ્યક્તિને પ્રજનનની પ્રક્રિયા કરવી જરૂરી છે તો પ્રજનનમાં જે ડીએનએના પ્રતિકૃતિની નિર્માણ એક મૂળભૂત ઘટના છે પ્રજનન દરમિયાન સર્જાવતી ભિન્નતાઓનો વિકાસનો પાયો છે એ દર્શાવતા કેટલાક ટોપિક અહીંયા લિંગી અને અલિંગી પ્રજનન બરાબર એવી રીતે વનસ્પતિની અંદર પણ દર્શાવતા કેટલાક પ્રજનનને લગતા કેટલાક ટોપિક અહીંયા ચેપ્ટરની અંદર બતાવેલા છે તો સજીવો જે છે પ્રજનનની પ્રક્રિયા શા માટે કરે છે તો આપણને જે જો વ્યાખ્યા જોઈએ પ્રમાણે કે પોતાના જેવો બીજો સંતતિ નિર્માણ કરતા હોય છે જે પેઢી દર પેઢી આગળ વધવા માટેની આ એક ક્રિયા કહેવાતી હોય છે જીવિત રહેવા માટે અનેક ક્રિયાઓ છે જ જેમાં આપણે પોષણ છે શ્વસન છે ઉત્સર્જન પણ જરૂર નથી કે પ્રજનન ક્રિયા જરૂરી હોવી જોઈએ દરેક સજીવ જે છે મર્યાદિત જીવનકાળ ધરાવે છે એનું એનું મૃત્યુ પણ છે જ પણ સજીવો જે છે પોતાના જીવનકાળ દરમિયાન પ્રજનન દ્વારા પોતાની જેવા જ એક સંતતિનું નિર્માણ કરતા હોય છે જેનો એક ક્રમ ચાલુ રાખતા હોય છે બીજું કે આપણે જે સજીવના આધારે જોઈએ તો સજીવની અંદર પોતાના જીવનકાળ દરમિયાન પોતાના જેવો જે ઉત્પન્ન કરવાની જે પ્રક્રિયા જે પ્રજનનને આધારે જોઈએ તો પ્રતિકૃતિને સર્જન પણ કરતા એવી રીતે સજીવો રૂપે બતાવેલા છે જેમાં જોઈએ તો રંગસૂત્રોને આધારિત ડીએનએ જે છે એ આપણે કહેવામાં આવે કે જનીન તરીકે ઓળખવામાં આવતું કહેવામાં આવશે જે વારસાગત લક્ષણો એ આબેહૂબ રીતે પ્રતિકૃતિનું નિર્માણ પણ કરશે જે પ્રોટીન સંશ્લેષણનું સૂચનાનો એક સ્ત્રોત પણ છે જે કોષની અંદર કોષ કેન્દ્રની અંદર તે હાજર જોવા મળતા એક પ્રકારે કહેવામાં આવતા હોય છે તો એ લક્ષણો જે છે એ વારસાગત રીતે વહન કરશે જે એક પ્રકારના પ્રોટીન સંશ્લેષણનું નિર્માણ દ્વારા સર્જાયેલું કહેવામાં આવતું હોય છે તો તેના વિશે પણ આપણે અગાઉના ધોરણમાં ભણી ગયા છે પ્રથમ જે ટૉપિક બતાવેલો છે એ ટૉપિક તમારી એક્ઝામની અંદર નથી તો હું તમને જણાવી દઉં તો જે ટોપિક ચાલશે એ ટૉપિક તમારે ધ્યાન રાખવાનું કયા ટોપિક એક્ઝામની અંદર છે અને કયા ટોપિક નથી તો એના વિશે આપણે જે રીતે માહિતી પ્રમાણે જોતા રહીશું ત્યાર પછીની આગળ જે જોઈએ તો ભિન્નતાનું મહત્ત્વ એવી રીતે દર્શાવેલું છે ભિન્નતાનું મહત્ત્વ તો સજીવો જોઈ જોઈએ તો વસ્તી અને પ્રજનન ક્ષમતાનો ઉપયોગ નિવસન તંત્રમાં વસવાટ પ્રાપ્ત કરવા માટે કરતા હોય છે જે શરીર રચના અને બંધારણ જાળવી રાખવા માટે કરતા જોવા મળતા હોય છે જેમાં ડીએનએની જે પ્રતિકૃતિ જે ઉપર હમણાં જે મેં થોડીક ટૂંકમાં જે આપણે જોયું ઉપરનો જે ટોપિક છે જેમાં કોષ વિભાજનને આધારિત બતાવતું જોવા મળશે વસવાટમાં જોઈએ તો પર કેટલાક પરિવર્તન છે ફેરફાર છે જે નિયંત્રણ હોતા નથી આપણને ખ્યાલ છે કે પૃથ્વી ઉપર જે સજીવ સૃષ્ટિની આજુબાજુ વાતાવરણની વાત કરવામાં આવે તો તાપમાનનો ફેરફાર છે પાણીના સ્તરમાં ફેરફાર કેટલીક કુદરતી ઘટના એ અસંતુલન તો જોવા મળતા હોય ઉપર ગ્લોબલ વોર્મિંગ જેવી સ્થિતિ પણ સર્જાતી હોય છે કેટલીક કુદરતી ઘટના પણ એ જોવા મળતી હોય છે જેના કારણે ભિન્નતા થતી જોવા મળતી હોય છે ભિન્નતાનું મહત્ત્વ પ્રમાણે જો તો જાતિની જે જીવિતતા માટે ભિન્નતા અલગ અલગ પ્રમાણે જોવા મળતા હોય છે જેને કે આપણે જોઈએ તો મનુષ્ય જાતિ જે છે એના ઉદાહરણ પ્રમાણે જોઈએ તો પૃથ્વી ઉપર અલગ અલગ વસવાટ કરતાં મનુષ્ય જાતિ આપણને એમની કાસ્ટ પ્રમાણે અલગ અલગ જોવા મળતા હોય છે બરાબર તો ઉદાહરણ તરીકે એ રીતે જે એમની જે વારસાગત રીતે જોશો તો એમના શરીરની અંદર ડીએનએ જે છે એ પણ અલગ અલગ જોવા મળશે કારણ કે એમના જે રીતે મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ વસવાટ કરવા જશે જે આફ્રિકાની અંદર હોય અથવા ઇન્ડિયાની અંદરની વાત કરવામાં આવે અથવા કોઈ અન્ય દેશોની તો એમની અંદર જે માતા પિતાના જે લક્ષણો છે એ વારસાગત રીતે એ કોની અંદર જોવા મળશે એમની સંતતિની અંદર જોવા મળશે તો આ પ્રકારે પણ ભિન્નતા જોવા મળતું હોય છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસવાટ માટે અનુકૂળ ધરાવતા હોય છે ત્યાર પછી જે ટૉપિક છે એ ટૉપિકની વાત કરીએ તો એકલા એક સજીવમાં પ્રજનનની પદ્ધતિની રીતો તો આ પાઠની અંદરનો પ્રથમ ટૉપિક જે તમારી એક્ઝામની અંદર પૂછાવાનો છે એ પદ્ધતિઓમાં અલગ અલગ પદ્ધતિઓ તમને બતાવેલી છે અને એ દરેક પદ્ધતિ એમાંથી કોઈ કદાચ તમારી એક્ઝામની અંદર પૂછાઈ શકે છે પહેલી બે તો પ્રવૃત્તિ બતાવી છે કલિકા સર્જનની બતાવેલી છે જેમાં યીસ્ટની અલિંગી પ્રજનન પદ્ધતિ દર્શાવતું બતાવેલું છે યીસ્ટ જે એક પ્રકારની ફૂગ છે જેનું માહિતી દર્શાવતું બતાવેલું છે બીજી પ્રવૃત્તિ પણ એ જ રીતે મ્યુકર જે બ્રેડના ઉપર જે રીતે બતાવેલું છે કે બ્રેડના ટુકડા ઉપર જ્યારે તમે આ રીતે પાણી છાંટીને ત્રણથી પાંચ દિવસ રાખશો તો એના ઉપર રાજય બીજાણુ બીજાણું અને બીજાણું નિર્માણ એ પ્રકારે જોવા મળશે બરાબર તો અહીં પણ એક પ્રકારે બીજી પ્રવૃત્તિ તમને બતાવેલી છે જોવા માટે તમારે સૂક્ષ્મ દર્શક યંત્રની જરૂર પડશે તો ઇસ્ટ જે છે એક પ્રકારનો જ છે અને કોષ રૂપે વૃદ્ધિ પામતું હોય છે એ જ રીતે મોલ્ડ પણ એક જ છે જે અહીંયા બાજુ બ્રિજના જે પ્રવૃત્તિ દ્વારા સમજાયેલું છે તો એ પણ કોષી તંતુમય રચના ધરાવતું વૃદ્ધિ પામતું એક કવક જાલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એક જ સજીવમાંથી નિર્માણ પામેલી નલિકામય શાખાઓ એની અંદર એ વિસ્તૃત પામતા જોવા મળશે અને કોષ કેન્દ્ર પણ ધરાવતા હોય છે પ્રથમ જે ટોપિક બતાવેલું છે એ ટોપિકની આધારે જોઈએ તો પદ્ધતિ પ્રમાણે પ્રથમ પદ્ધતિ ભાજન બતાવેલું છે ભાજન એટલે કે એક કોષી સજીવની અંદર જોવા મળશે પ્રથમ તો એક કોષી સજીવ જે છે એ કોષ વિભાજન દ્વારા નવા સજીવનું શું કરશે નિર્માણ કરશે ટૂંકમાં અંબીબા ઉદાહરણ તરીકે અંબીબા વિશે આપણે જાણીએ છીએ કોશી સજીવ કહેવામાં હશે એક જ કોષનું બનેલું છે ભાજન એટલે શું વિખંડન તરીકે ઓળખવામાં આવે છે એટલે ભાગ થવા શરીરના ભાગ થવા અને એ ભાગો દરમિયાન એક નવા સંતતિનું શું થશે નિર્માણ થશે જીવાણુઓ અને પ્રજીવો દ્વારા એક કોષી સજીવમાં અલિંગી પ્રજનન દ્વારા સૌથી સરળ પદ્ધતિ પાચન જોવા મળશે તો અહીં જે બતાવવામાં આવશે પ્રથમ રીતે તો અલિંગીને આધારિત બતાવવામાં આવેલું છે તો પ્રજનન પદ્ધતિમાં બે પ્રકારે જોવા મળશે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન લિંગી પ્રજનનની અંદર વાત કરવામાં આવે તો એની અંદર જે વાનસ્પતિક જે પ્રજનનને બધું આવશે જેમાં અલિંગી પ્રજનનમાં જનન કોષો નિર્માણ વગર ફક્ત એક જ પિતૃ દ્વારા પોતાના જેવો બીજો સંતથી નિર્માણ કરે છે શું હશે એક જ પિતૃ દ્વારા પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયા એ લિંગી પ્રજનન દ્વારા જોવા મળશે લિંગી પ્રજનન એટલે એની અંદર માતા અને પિતૃ એટલે કે પ્રજનન કર્મ દરમિયાન પિતૃ દ્વારા એટલે કે નર અને માદા બંને પોતે રીતે ભાગ ભજવતા હોય છે અને જે પ્રજનનની પ્રક્રિયા દ્વારા કોષોનું વારંવાર વિભાજન કરીને એક નવા સંતતિમાં નિર્માણ પામતા હોય છે તો એમાંની એક અલિંગી પ્રજનનની વાતમાં પ્રથમ જે બતાવેલું છે એ ભાજનની ક્રિયા દ્વારા બતાવેલું છે ભાજનની એક ક્રિયા જે છે જેમાં અલિંગી પ્રજનનમાં અમીબાનું ઉદાહરણ સમજાવેલું છે અમીબા વિશે એમાં દ્વિભાજન તરીકે પણ ઓળખવામાં આવશે જે એક જ અમીબા જે છે એ જ્યારે વિભાજન પામશે દ્વિભાજન કહેવામાં આવશે તો ઘણા જીવાણુઓ જે છે પ્રજીવો એક કોષ કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગોમાં વિભાજન પામશે જેમાં અમીબા જે છે ધીમે ધીમે કોષના બે વિભાગમાં વિભાજન પામશે એટલે જે કોષ છે એ બે સરખા ભાગોમાં શું થશે વિભાજન પામવાના શરૂઆત થશે જે આગળની આકૃતિમાં જોશો તો વચ્ચેથી થોડોક સાંકડો ભાગ થશે અને કોષોનું વિભાજન થવાની શક્યતા વધુ થઈ જતી હોય છે અને ત્યાર પછી આગળના ભાગમાં જોશો તો કોષ જે છે આ પ્રકારે બે ખંડોમાં વિભાજન થવાની શરૂઆત થશે અને ધીમે ધીમે એની શરીર રચના પણ અલગ થતી હોય એ પ્રકારે જોવા મળશે અને જ્યારે છેલ્લે તમે જોશો તો બે અલગ સંતતિ એક જ પિતૃકોષમાંથી થતી જોવા મળશે તો એક જ પિતૃકોષ છે અને એમાંથી બે અલગ અલગ સંતતિ જોવા મળશે જે ભાજન અથવા એને બીજા શબ્દોમાં અમીબામાં દ્વિભાજન તરીકે પણ ઓળખવામાં આવશે તો દ્વિભાજન એ ઘણા જીવાણુ અથવા સજીવની અંદર જોવા મળતું આ પ્રકારે કોષ વિભાજન જે બે સરખા ભાગની અંદર વહેંચાય છે અને આ પ્રકારે જે દર્શાવેલું છે એ અમીબાની અંદર જોવા મળતું દ્વિભાજન જોવા મળશે એ જ રીતે સંરચના એક કોષે સજીવમાં શારીરિક સંરચના અલગ હોય છે જેવું કે કાળા હજાર રોગના અહીંયા તમને ઉદાહરણ આપેલા છે કાળા આઝાર રોગ લેસ્માનિયા કોષના એક જ છેડા પર ચાબુક જેવી સૂક્ષ્મ રચના હોય છે બરોબર અને આ જે રચનાને અનુરૂપ લેસ્માનિયા એક દ્વિભાજન ચોક્કસ દ્વારા એક જ નિયત સમતલમાં જ થતું જોવા મળતું હોય છે મલેરિયાના પરોપ જેવી જે પ્લાઝ્મોડિયમ જે છે એનું તમને બતાવેલું છે પ્લાઝમોડિયમની અંદર પણ આ જ પ્રકારની રચના જે દ્વિભાજન બહુભાજન કહેવામાં આવે દ્વિભાજન નહીં પણ બહુભાજન દ્વિભાજન એટલે શરીરની અંદર બે ભાગ થશે બહુભાજન એટલે એક કરતાં વધારેની સંખ્યા બરાબર જે એમાં તમે જોઈ શકો છો નાના નાના આ પ્રકારે જે ભાગોનું બહુભાજનની રીતે જોવા બનેલું છે જે પ્લાઝમોડિયમની અંદર જોવા બતાવેલું છે મલેરિયાના પરોપજીવી જે પ્રજવ પ્રજીવ જે છે કઈ સજીવ કહેવામાં સમુદાય કયું કહેવાશે પ્રજીવ સમુદાયનો અને પ્લાઝમોડિયમ એક સાથે અનેક સંતતી આ પ્રકારે જે ફોટો દેખાય છે પ્રકારે એક નાના નાના બાળકોષો એક વિભાજિત થાય છે જેને બહુભાજન કહેવામાં આવશે તો દ્વિભાજન એટલે યાદ રાખવાનું બે ભાગમાં વિભાજિત થશે અને બહુભાજનમાં સંખ્યા વધી જશે તો એ જ રીતે યીસ્ટનું એક ઉદાહરણ આપ્યું છે કે ઇસ્ટના કોષમાંથી નાની કલિકા ઉપસી આવે છે અને પછી કોષથી અલગ થઈ જાય છે અને સ્વતંત્ર રીતે વૃદ્ધિ પામતી હોય છે તો જે ઉપર જે આઠ પોઈન્ટ એક પ્રવૃત્તિમાં જે માહિતી આપેલી છે એને ઇસ્ટ જે સૌપ્રથમ પ્રથમ મેં તમને ટૂંકમાં કીધું એ પ્રમાણે ઇષ્ટની જે પ્રવૃત્તિ બતાવેલી છે તો એની અંદર પણ ઇષ્ટ જે છે એની કલિકા દ્વારા એક વિવાદિત થઈને એક સંતતીમાં પરિણમતું એક ઉદાહરણ તમને બતાવેલું છે તો આ પ્રથમ જે બતાવેલું છે પદ્ધતિ જેને ભાજન તરીકે ઓળખવામાં આવશે ત્યાર પછી આવશે અવખંડનનું માહિતી આપે છે અવખંડનમાં શું થશે તો અહીંયા એક ઉદાહરણ જે બતાવેલું છે જેમાં લીલનું એક ઉદાહરણ તમને સમજાવેલું છે તો લીલની અંદર અવખંડન પદ્ધતિ બતાવેલી છે લીલની અંદરનું ઉદાહરણ જોઈએ તો સ્પાયરો ગાયરા તમને સમજાવેલું છે સ્પાયરો ગાયરા તો તેની અંદર કેવી રીતે થાય છે એના વિશે આપણે જોઈશું તો અહીં તમને જે ફોટામાં બતાવે છે એ પ્રમાણે સ્પાયરો ગાયરા કહેવામાં આવશે એને લીલનું ઉદાહરણ છે અવખંડન આપણે જે જોઈએ છે અવખંડનની અંદર માનો કે આ રીતે આખું સ્પાયરો ગાયરા છે હવે આ જે સ્પાયરો ગાયરાની જે રચના છે એની રચના પ્રમાણે આપણે વચ્ચેથી એને કાપી દઈશું બરાબર તો એ કાપ્યા બાદ એના બે ભાગ પડશે જે પહેલો અને બીજો આ પ્રમાણે બે ભાગ તમને બતાવે છે હવે બંને ભાગની અંદર તમે અવલોકન કરશો તો અહીંનો જે ભાગ છે એ આ બાજુ બતાવ્યો છે મેં અને બીજો આ પ્રમાણે તો અવખંડન થયા બાદ શું થશે તો ત્યાંથી જ એનો આગળ વિકાસનો દર વધશે એટલે અહીં જ્યારે તમે અહીંથી ટુકડા કરી દીધો અહીંયા જે આપણે બે ટુકડા કર્યા તો અહીંયાથી એક ભાગ અને બીજો ભાગ છે તો આ જે ભાગ જે છે એ આગળ વધવાનો ચાલુ થઈ જશે એટલે આગળ વિકાસ થવાનો દર અહીંથી ચાલુ થશે ખ્યાલ આવી ગયો તો ભલે એના ટુકડા કરશો તો પણ એનો વિકાસનો દર આગળ વધશે પણ અવખંડન એટલે બે વિભાગમાં વહેંચાતું એ પ્રમાણે જે ભાજનમાં પ્રમાણે જોયું તો એના શરીરના અંગો જે છે આ પ્રકારે અવખંડન બહુકોશી સજીવની અંદર જેવા કે કેટલાક બહુકોશીની અંદર જેમાં સ્પાઈડો ગાયડા કહેવામાં આવશે તંતુ લીલ પરિપક્વતા જે નાના નાના ટુકડાઓમાં અવખંડિત થશે અને અવખંડિત થયા બાદ જોવામાં આવે તો એની અંદર જે દરેક ટુકડો જે છે એ ખંડ તરીકે ઓળખવામાં આવશે એટલા માટે એને અવખંડન કહેવામાં આવતું હોય છે અને ખંડો જે છે પાછા વૃત્તિ અને વિકાસ પામી એક પહેલાંના જેવું નવ સજીવ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા ધરાવશે જે રીતે અહીંયા બાજુમાં છે તો અહીંયા પણ આ રીતે આગળ વિકાસ પામી શકે જે આગળ એ જ રીતે પાછળની તરફ જે આ ભાગ છે તો એ પણ આ રીતે આગળ વિકાસ પામીને આગળનો વૃદ્ધિનો દર આગળ વધારી શકે છે તો અહીં જે બતાવેલું છે એ સ્પાયરો કાયદાનું ઉદાહરણ તમને સમજાવેલું છે તો એક સરળ રચના ધરાવતા અવખંડન જે બહુકૃષિ સર્જીની અંદર અલિંગી પ્રજનન ધરાવતું એક અવખંડન તરીકે ઓળખવામાં આવશે જેમાં સ્પાઈડો તરીકે દર્શાવતું ઉદાહરણ તમને બતાવેલું છે પછી કેટલીક કવકજાળ ધરાવતી ફૂગ જે છે એની અંદર પણ જોવા મળતું હોય છે તો આ પ્રજનનની સરળ પદ્ધતિ દર્શાવતું અવખંડન જોવા મળે છે મોટાભાગના જે બહુકોષી સજીવની અંદર ઉચ્ચ કક્ષાનું જે શરીર રચના હોય બરાબર તેની અંદર જે આ પ્રકારની જટિલ પ્રજનન પદ્ધતિ જરૂર હોય છે પણ મોટાભાગના જે સજીવની વાત કરવામાં આવે તો જે વિશિષ્ટ કાર્ય સાથે સંકળાયેલા હોય તો એ અંગનું નિર્માણ પણ કરતા હોય છે એટલે કે પેશીનું નિર્માણ કરી અને એક આખા અંગનું નિર્માણ કરી કરતા હોય છે જે સંગઠિત થઈને અંગ પણ બનાવતા હોય છે તો એ અંગો જ્યારે ચોક્કસ સ્થાને ગોઠવાયેલા ગોઠવાય તો કોષ પ્રકારના જુદા જુદા વિશિષ્ટ કાર્ય કરશે અને આ પ્રકારે સજીવોમાં પ્રજનન પણ એક વિશિષ્ટ પ્રકારના કોષ વડે થતું જોવા મળશે બીજું કે એમની જે સ્થિતિ નિશ્ચિત હોય અને ચોક્કસ એક વ્યવસ્થિત પરિસ્થિતિમાં કોષો દરેક કોષ વિભાજન એક વ્યવહારિક રીતે જોવા મળશે તો આ પ્રકારે જે બતાવેલું છે એમાં અવખંડની આધારિત સમજાવેલું છે કે બહુ કોશીજી દ્વારા એક સામાન્ય પદ્ધતિ છે જે વિવિધ પ્રકારના કોષો વિશિષ્ટ કોષો સાથે કાર્યક્ષમ હોય છે જે વ્ય સામાન્ય વ્યવસ્થાનું અનુકરણ કરતાં આ પ્રકારે પ્રજનન માટે દર્શાવતું એક અવખંડન ઉદાહરણ સમજાવેલું şey